હેલો વિદ્યાર્થી મિત્રો નમસ્કાર, હું છું નીલકંઠ પંડિત, દેવી ટ્યુશન્સમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12 ની અંદર અર્થશાસ્ત્ર વિષયની અંદર આપણે ખાસ તો બે મુદ્દાઓ જોયા, આકૃતિ અને આલેખનો અર્થ, એનો તફાવત, અને ત્યાર પછી આપણે અર્થશાસ્ત્રમાં આકૃતિ અને આલેખનું મહત્વ, અને ત્રીજો મુદ્દો આપણે જોયો આકૃતિને આલેખ દોરતી વખતે ધ્યાનમાં રાખવાની બાબત. આજે એ પછીના મુદ્દા વિશે આપણે વાત કરી, એટલે કે ટોપિક નંબર 4 કે આકૃતિના પ્રકારો. તો વિદ્યાર્થી મિત્રો, આકૃતિના અલગ અલગ 6 પ્રકારો છે. બોર્ડની એક્ઝામમાં પણ આ પ્રશ્ન પૂછાયો કે આકૃતિના પ્રકારોના નામ જણાવો, તો ખાસ આપણે યાદ રાખવાના છે આકૃતિના પ્રકારો. આકૃતિના પ્રકારોમાં નંબર 1 ચિત્રાકૃતિ. ખાસ ચિત્રાકૃતિ એટલે કે ચિત્ર દ્વારા આકૃતિ છે એ દર્શાવવામાં આવે અને સામેવાળી વ્યક્તિ છે એ સમજી જાય. ત્યાર પછી નંબર 2 છૂટાછવાયા બિંદુ અથવા વિકિરણ દર્શાવતી આકૃતિ. તો છૂટાછવાયા બિંદુઓની આકૃતિ અને એમાંથી જો કોઈ વિકિરણ રેખા પસાર કરવામાં આવે તો એની આકૃતિ છે. તો અહીંયા આગળ આપણે એના ખાલી નામ યાદ રાખવાના છે. પછી છે સમય આધારિત અથવા અન્ય પરિબળ આધારિત રેખા આકૃતિ, જે આજે આપણે ભણવાના છે રેખા આકૃતિ, તો એ મુજબ દોરાય છે. ત્યાર પછી વર્તુળ આકૃતિ. તો વર્તુળની અંદર માહિતી દર્શાવીને આકૃતિ જ્યારે દોરવામાં આવે તો એને વર્તુળ આકૃતિ કહેવાય છે. ત્યાર પછી નંબર 5 છે સ્તંભ આકૃતિ. તો સ્તંભ આકૃતિ એની અંદર પાંચ પાસેની હોય, સાદી હોય, વિભાજિત હોય, તો એના અલગ અલગ જે પ્રકારો છે એના વિશે આપણે વાત કરશું. અને છેલ્લે નંબર 6 વૃતાંશ આકૃતિ. તો વૃતાંશ આકૃતિમાં ખાસ કરીને વૃતાંશનું માપ લેવામાં આવે છે, વર્તુળની અંદર દર્શાવવામાં આવે છે, અને એ વૃતાંશની ગણતરી મુજબ આ વૃતાંશ આકૃતિ દર્શાવવામાં આવે છે. તો આમ આટલા મુદ્દા વિશે આજે આપણે ચર્ચા છે કરવાની છે. એમાં આ જે 6 પ્રકાર છે એમાંથી આપણે આજે સમય આધારિત રેખાકૃતિ છે દોરવાની છે. તો જોઈએ આજે આપણે સમય આધારિત રેખાકૃતિ. ખાસ 5 માર્ક ની અંદર પૂછાય છે, પણ વિદ્યાર્થી મિત્રો અહીંયા આગળ આપણેના જે પ્રકારો છે એના વિશે અભ્યાસ કરવાનો છે. આ માહિતીના આધારે જ બોર્ડમાં પૂછાયું જરૂરી નથી, પણ ખાસ આપણે આકૃતિ જયારે શીખીએ છીએ ત્યારે આ આધારિત તમારે યાદ છે રાખવાનું છે. તો સમય આધારિત રેખા આકૃતિ. તો સમય આધારિત રેખા આકૃતિ જે છે એમાં ખાસ કોઈ એક ચલ ને બીજા ચલ સાથેનો સંબંધ છે દર્શાવે છે. તો તમે જો તો બે ચલ વચ્ચેનો સંબંધ, બે ચલ વચ્ચે આપણે કહીએ છીએ કે જો વરસાદ થાય તો સારો પાક થાય, તો અહીંયા આગળ કાર્ય અને કારણનો જે સંબંધ છે અહીંયા આગળ બે ચલ વચ્ચેનો સંબંધ એની રેખા અને એનો ઢાળ દર્શાવે છે. તમે જો ધોરણ 11 ની અંદર માંગ રેખા છે, પુરઠા રેખા છે, આ શું બતાવે છે કે બે ચલ વચ્ચે કેવો સંબંધ છે. જો કિંમત વધશે તો માંગમાં ઘટાડો થશે, જો કિંમત ઘટશે તો માંગમાં વધારો થશે. તો બે ચલ વચ્ચેનો સંબંધ અને એનો ઢાળ કેવો છે આ સમય આધારિત રેખાકૃતિ દર્શાવે છે. તો સમય આધારિત રેખાકૃતિ ની અંદર સ્વતંત્ર ચલ એક્સ ધરી પર દર્શાવવામાં આવે છે અને પરતંત્ર ચલ ક્યાં દર્શાવવામાં આવે છે, વાય ધરી પર દર્શાવવામાં આવે છે. આ યાદ રાખવાનું છે કે સ્વતંત્ર ચલ એક્સ ધરી પર અને પરતંત્ર ચલ વાય ધરી પર દર્શાવવામાં આવે છે. તો અહીંયા આગળ તમને એક માહિતી આપી છે જેમાં સમયગાળો છે અને વસ્તીનો વૃદ્ધિ દર છે 1951 થી 1961, એટલે કે 10 વર્ષનો સમયગાળો. વસ્તી વૃદ્ધિનો દર છે 21.64, 1961 થી 1971 24.80, 1971 થી 1981 24.66, 1981 થી 1991 23.87, અને 1991 થી 2001 21.54, અને 2001 થી 2011 17.64. ટૂંકમાં 1951 થી 2011 સુધીના, એટલે આમ તમે જોવો તો 60 વર્ષના સમયગાળાના તમને વસ્તી વૃદ્ધિના દરના આંકડાઓ આપ્યા છે, કેટલા ટકા વસ્તી વૃદ્ધિનો દર છે રહ્યો છે. હવે આ માહિતીને આધારે તમારે સમય આધારિત રેખાકૃતિ દોરવાની છે. તમને
માહિતી આપે છે ને એના આધારે સમય આધારિત રેખાકૃતિ દોરવાની છે તો ખાસ આલેખ પોથી ની અંદર તમારે દોરવાની છે તો સૌપ્રથમ આ રીતે x ધરી આડી ub ધરી y ધરી દોરવાની ઉદ્ગમ બિંદુ છે અહીંયા આગળ ઓ છે એ મૂકી દેવાનું પછી x ધરી પર આપણે દર્શાવવાની છે માહિતી x ધરી પર શું આવશે x ધરી પર સ્વતંત્ર ચલ y ધરી પર સ્વતંત્ર ચલ એટલે કે x ધરી પર સમયગાળો આવશે તો અહીંયા આગળ આપણે લખશું સમયગાળો y ધરી પર વસ્તી વૃદ્ધિનો દર છે તો અહીંયા આગળ આપણે લખશું વસ્તી વૃદ્ધિ દર તો વસ્તીનો વૃદ્ધિ દર હવે જોઈએ સમયગાળો 1951 થી 61 એટલે કે એક સમય બરાબર અહીંયા આગળ આપણે લખશું 1951 થી 61 પછી 1961 થી 71 1971 થી 81 1981 થી 1991 1991 થી 2001 2001 થી 2011 તો આમ અલગ અલગ છ દસકાઓ છે જે આપણે અહીંયા આગળ દર્શાવ્યા હવે વાય ધરી પર શું લેવાનું છે વાય ધરી પર વસ્તીનો વૃદ્ધિ દર લેવાનો છે ખાસ વિદ્યાર્થી મિત્રો અહીંયા આગળ તમારે સ્કેલ માપ લેવું પડશે તો સ્કેલ માપ કઈ રીતે લેવું જો સ્કેલ માપ છે યોગ્ય ન લેવાય તો આલેખ બહુ નાનો કે બહુ મોટો થઈ જાય છે આપણે ધ્યાનમાં રાખવાની બાબતની અંદર જોયું તો ખાસ એક વસ્તુ યાદ રાખવાની છે આમાં સ્કેલ માપ કઈ રીતે લેવું તો સ્કેલ માપ લેવા માટે ખાસ જે તે માહિતી છે એમાં નાના નાની સંખ્યા ને મોટા મોટી સંખ્યા જોવાની નાના નાની કેટલી છે 17.64 મોટા મોટી કેટલી છે તો કે 24.80 તો 17 અને 24 તો અંદાજિત આપણે 5 લઈએ તો 5 10 15 20 25 અને 30 આ રીતે તમે સ્કેલ માં આપ લ્યો તો એ વધુ યોગ્ય લેવાશે અહીંયા આગળ આપણે લેશું 5 10 15 20 અને 25 30 સુધી લઈએ 24.80 છે એટલે 25 સુધી પણ ચાલશે આ રીતે તમે લઈ શકો છો 10 નું લઈએ તો 10 20 અને 30 ત્રણ સમયનો જ આલેખ થશે બહુ નાનો થશે પછી તમે એમ કહો કે સાહેબ બે લઈએ તો કે એક લઈએ તો ઘણા 1 2 3 4 5 6 7 8 તો 2 3 આલેખ તમારે જોડવા પડે તો બહુ મોટો આલેખ થાય તો એ પણ યોગ્ય ન થાય આલેખ પ્રમાણસરનો હોવો જોઈએ એટલે એના માટે તમારે સ્કેલમાં પણ પ્રમાણસરના લેવા પડે તો હવે આપણે એક્સ ધરી અને વાય ધરીની વિગત મૂકી છે હવે ખાસ તમારે સ્કેલ માપ છે લખવાનું આવે છે તો સ્કેલ માપ લખવાનું કઈ રીતે છે જોઈ લઈએ તો સ્કેલ માપ એક્સ અક્ષ પર અને વાય અક્ષ પર કેટલું છે એ જોઈએ તો એક્સ અક્ષ પર તમે શું લીધું એક્સ સેમી બરાબર કેટલા વર્ષ છે 1951 થી 61 61 થી 61 એટલે કે 10 વર્ષનો ગાળો છે તો અહીંયા તમારે લખવાનું x ની બરાબર 10 વર્ષ આ રીતે લખવાનું છે અને y x પર x ની બરાબર તમે કેટલું લીધું તો 5 વસ્તી વૃદ્ધિનો દર શેમાં છે ટકાવારીમાં તો અહીંયા આગળ તમારે 5% એવું લખવાનું છે અહીંયા આગળ ટકાવારીમાં તમને માહિતી આપી છે હવે જોઈએ 1951 થી 61 માં વસ્તી વૃદ્ધિનો દર કેટલો હતો 21.64 તો તમારે અહીંયા આગળ 51 થી 61 માં 21.64 તો અહીંયા જોવાનું 21.64 ક્યાં આવશે તો 20 ની ઉપર અહીંયા આગળ 21 આવે ને એટલે અહીંયા આગળ તમારે પેલું પોઈન્ટ છે મૂકવાનો છે હવે અહીંયા આગળ આપણે ગ્રાફ પેપર નથી બોર્ડ છે એટલે થોડું ઉપર નીચે થાય પણ તમારી પાસે ગ્રાફ બુક છે એમાં તમે જોઈ શકો છો કે અહીંયા આગળ તમને અલગ અલગ ઘણા બધા ખાનાઓ જે છે આપેલા હોય અને એ ખાનાના આધારે તમે જો તો અહીંયા 10 ખાના પડતો એટલે 21 22 એમ 21 22 23 24 25 એ રીતે તમે ગણતરી કરીને એની અંદર દર્શાવી શકો તો ખાસ એ ધ્યાનમાં લેવું કે વ્યવસ્થિત સ્કેલમાં પ્રમાણે તમારે બિંદુઓ છે મૂકવાના છે તો હવે 1951 થી 61 માં આપણે મૂક્યું 21.64 પછી 61 થી 71 માં કેટલા છે 24.80 તો અહીંયા 61 થી 71 24.80 એટલે 25 થી થોડુંક નીચે આવશે ખાસ આપણે એ ધ્યાનમાં લેવાનું છે તો અહીંયા આગળ મૂકશું આપણે પેલા
24.80 પછી 71 થી 81 24.66 એનાથી થોડું નીચે આવશે આપણે નીચે લેશું 24.66 પછી 23.87 અહીંયા આગળ 81 થી 91 23.87 તો એ આપણે ખાસ માપ લઈ બરોબર અને દર્શાવવાનું છે ત્યાર પછી 91 થી 2001 માં 21.54 એટલે 20 થી થોડું ઉપર અહીંયા તમારે ખાસ માપ લઈને જોવાનું છે 21.54 અને 17.64 એટલે 15 થી ઉપર થોડું 17.64 એટલે એ અહીંયા આગળ માપ છે તમારે દર્શાવવાનું થશે તો ખાસ તમે જ્યારે પણ દર્શાવો છો માપ ત્યારે આ ખાસ તમારે જોવાનું છે આ જે છે એ અહીંયા આગળ ખાસ હોવું જોઈએ આ રીતે બરાબર છે અહીંયા આગળ આ કરવાનું નથી પણ ખાસ તમારી માહિતી માટે મૂકું છે તો આ રીતે તમારે આવવું જોઈએ ઓકે હવે આ જે આકૃતિ થઈ ગઈ આ જે આકૃતિ થઈ આવી આકૃતિને કેવી કહેવાય તો આવી જે આકૃતિ છે એને છૂટા છવાયા બિંદુઓની આકૃતિ કહેવાય કેવી વિકિરણ આકૃતિ પણ કહેવામાં આવે છે છૂટા છવાયા બિંદુની અથવા તો વિકિરણ આકૃતિ હવે આને જોડી દો એટલે કેવી થઈ ગઈ સમય આધારિત રેખાકૃતિ તો આપણે આને જોડી દઈએ દરેક બિંદુઓ જે મળ્યા એને આપણે જોડી દઈએ આ રીતે તમારે એને જોડી દેવાનું છે હવે આને આપણે નામ આપી દઈએ એ બી સી ડી ઈ અને એફ આ રીતે આપણે નામ આપી દઈએ તો આ જે આકૃતિ થઈ એને સમય આધારિત રેખાકૃતિ કહેવામાં આવે વિદ્યાર્થી મિત્રો હવે ખાસ તમને 5 માર્કમાં આ લેખ કે આકૃતિ પૂછાય તો 5 માર્કમાં 2.5 માર્ક છે દોરવાના તમને મળે અને 2.5 માર્ક છે વિશ્લેષણના મળે તમને એમ કે આપેલ માહિતી પરથી સમય આધારિત રેખાકૃતિ દોરો અને એનું વિશ્લેષણ લખો તો આ તમે આકૃતિ દોરી x ધરી y ધરી બંને પરની વિગતો બધા બિંદુઓ મૂક્યા એને જોડી દીધા હવે પછી સ્કેલમાં પણ લખ્યું હવે તમારે વિશ્લેષણ લખવાનું છે તો વિશ્લેષણ કેમ લખવાનું છે તો વિશ્લેષણમાં સૌ પ્રથમ ખાસ શું લખવાનું છે કે જે માહિતી તમે દોર્યું છે એના આધારિત લખવાનું છે કઈ ગોખવા જવાની જરૂર નથી કોઈ પણ આકૃતિ હોય કોઈ પણ માહિતી હોય ક્યારે ગોખવાનું નથી સૌપ્રથમ શું લખવાનું કે અહીં આપેલ માહિતી પરથી સમય આધારિત રેખાકૃતિ દોરવામાં આવી છે બરાબર છે શું અહીં આપેલ માહિતી પરથી કઈ આકૃતિ દોરવામાં આવી છે સમય આધારિત રેખાકૃતિ દોરવામાં આવી છે બીજું અહીં આકૃતિમાં એક્સ અક્ષ પર સમયગાળો દર્શાવવામાં આવ્યો છે અને y અક્ષ પર વસ્તી વૃદ્ધિનો દર દર્શાવવામાં આવ્યો છે શું કહ્યું આપણે અહીં આકૃતિમાં x અક્ષ પર સમયગાળો અને y અક્ષ પર વસ્તી વૃદ્ધિનો દર દર્શાવવામાં આવ્યો છે પછી હવે તમે જે માહિતી છે એ પ્રમાણે તમારે લખતું જવાનું છે કે વર્ષ 1951 થી 61 માં વસ્તી વૃદ્ધિનો દર ભારતમાં 21.64 હતો જે 1961 થી 71 માં વધીને 24.80 થયો આ એક મુદ્દો બની ગયો ફરી વખત બોલું છું વર્ષ 1951 થી 61 માં વસ્તી વૃદ્ધિનો દર 21.64 હતો જે વધીને 1961 થી 71 માં 24.80 થયો પછીનો મુદ્દો તમારે બનાવવાનો છે પાછા બે મુદ્દા ભેગા લખીને અલગ અલગ પણ તમે લખી શકો પણ આપણે 6 મુદ્દા છે એટલે 3 મુદ્દામાં ડિવાઈડ કરી નાખ્યા છે વર્ષ 1971 થી 81 માં ભારતમાં વસ્તી વૃદ્ધિનો દર કેટલો હતો 24.66 તે વધીને 1981 થી 71 માં 23.87 થયો ત્યાર પછીનો મુદ્દો વર્ષ 1991 થી 2001 માં ભારતમાં વસ્તીનો વૃદ્ધિદર 21.54% હતો જે 2001 થી 2011 માં ઘટીને 21.64% થયો તો આ રીતે આ 3 મુદ્દા બની ગયા બે મુદ્દા તમે અગાઉ લખ્યા હવે શું કરવાનું છે હવે તમારે એક સારાંશનો મુદ્દો લખવાનો કે વસ્તીનો વૃદ્ધિદર વધે છે કે ઘટે છે તો તમે એવું માર્ક કર્યું કે 1961 માં 24.80 હતો પછી ઘટ્યો
ઘટ્યો ઘટ્યો ઘટ્યો એટલે પછી શું થયું છે વસ્તીનો વૃદ્ધિદર ઘટ્યો છે એવું લખી શકાય કે ભારતમાં વર્ષ 1961 થી 71 પછી ભારતમાં વસ્તીનો વૃદ્ધિદર સતત ઘટતો રહેવા પામ્યો છે 1961-71 પછી ભારતમાં વસ્તીનો વૃદ્ધિદર સતત ઘટતો રહેવા પામ્યો છે તો આ રીતે તમારે વિશ્લેષણ લખવાનું છે ઓછામાં ઓછા 5-6 મુદ્દા તમારે આમાં લખવા પડે તો તમને એના 20 માર્ક્સ મળે તો ખાસ વિદ્યાર્થી મિત્રો આપણે સમયાધારિત રેખાકૃતિ જોઈ આ પ્રમાણે તમારે ગ્રાફ બુકમાં દોરવાની છે અને એ આધારે બીજી માહિતી માંથી તમારે ગ્રાફ પેપરની અંદર અલગ અલગ પ્રેક્ટિસ પણ કરવાની છે હવે બીજી જે કઈ આકૃતિઓ છે એના વિશે આપણે નેક્સ્ટ લેક્ચરમાં ચર્ચા કરશું